હેલો ફ્રેન્ડ્સ એલ કેકનું તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર જાન્યુઆરી સેકન્ડ વીકનું લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ ચલો આપણી પહેલી ન્યૂઝ ફ્રેન્ડ્સ પ્રજ્વલા ચેલેન્જ વિશે બરાબર હવે પ્રજ્વલા ચેલેન્જ શું છે તો પ્રજ્વલા ચેલેન્જ એ કશું જ નહીં ફ્રેન્ડ્સ કે ગામડાના લોકો જે પણ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અગર એ પ્રોબ્લેમનો કોઈ ઇનોવેટિવ સોલ્યુશન કોઈના પાસે હોય તો એ આ પ્રજ્વલા ચેલેન્જની અંદર તે પાર્ટિસિપેટ કરી શકે છે પ્રજ્વલા ચેલેન્જ કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા બરાબર ને તો ગામના લોકો જે જે પણ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અગર તેનું કોઈ સસ્ટેનેબલ સોલ્યુશન હોય કોઈના પાસે તે આ ચેલેન્જ આ કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે જે કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા બરાબર ને અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટની અંદરમાં એક મિશન છે દીનદયાલ અંત્યોદયા યોજના નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન આ મિશનની અંદરમાં આ પ્રજ્વલા ચેલેન્જ લોન્ચ કરવામાં આવેલો છે આ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનનો મેઇન હેતુ શું છે કે ગામડાના દરેક લોકોને રોજગારી મળી રહે ગામડાના દરેક લોકોને રોજગારી રોજગારી મળી રહે તે આ યોજનાનો મેઇન હેતુ છે બરાબરને તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રજ્વલા ચેલેન્જ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે કયા મિશનના અંડરમાં લોન્ચ કરવામાં આવી છે અને કેમ લોન્ચ કરવામાં આવી છે કે ભાઈ ગામડાના લોકો જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે બરાબર તેનું કોઈની પાસે સોલ્યુશન હોય તે આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી શકે રાઈટ હવે આ કોમ્પિટિશનમાં જે પાર્ટિસિપેટ કરશે એમાંથી ટોપના પાંચ વિચારોને ટોપના પાંચ આઈડિયાઝને બે લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે બરાબર ને બે લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે આ ચેલેન્જની અંદર અને કયા ક્ષેત્રની અંદર આઈડિયાઝને આપ આવકારવામાં આવેલા છે ગામડા લોકો માટે પ્રોવાઈડ કરવાના છે પણ એવું નહીં કે ભાઈ કોઈપણ સેક્ટરમાં ચાલશે અમુક પર્ટિક્યુલર સેક્ટર છે અમુક પર્ટિક્યુલર વિસ્તાર છે કે જ્યાં એ લોકો માટે ઇનોવેટિવ પ્રોડક્ટ સ્થાપવું જરૂરી બન્યું છે બરાબર ને તો કયા કયા ક્ષેત્રની અંદર તો અગર કોઈ સ્પેસિફિકલી મહિલા ઉપર ફોર એક્ઝામ્પલ કોઈ વુમેન એમ્પાવરમેન્ટ ઉપર કોઈ આઈડિયા હોય ન તો ફેર પછી કોઈ જે માર્જિલાઇઝ સેક્શન માર્જિલાઇઝ સેક્શન મતલબ જે લોકો વંચિત હોય અને તેના તે લોકો જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે એ લોકો માટે કોઈ સોલ્યુશન હોય તો એ વિચારોને આવકારવામાં આવશે પછી કોઈ સ્થાનિક મોડલ એવું નહીં કે ભાઈ તમે કોઈ વિદેશમાંથી કોઈ મોડલની કોપી કરીને તમે અહીંયા એ લોકો માટે સોલ્યુશન પ્રોવાઈડ કરો તમારે ડોમેસ્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તેવું મોડલ હોવું જોઈએ તમારા પ્રોડક્ટનું તમારી પ્રોડક્ટ ટકાઉ હોવી જોઈએ સસ્ટેનેબલ હોવી જોઈએ રાઈટ એ કોસ્ટ ઇફેક્ટિવ હોવી જોઈએ એવું નહીં કે ભાઈ તમે એવું સોલ્યુશન લાવો કે તે લોકો તે પરચેસ જ ના કરી શકે બરાબરના અને મલ્ટી સેક્ટરની અંદર આઈડિયા હોવા જોઈએ એવું નહીં કે ભાઈ એ એક જ ક્ષેત્રની અંદર કામ કરી શકે બરાબર મલ્ટી સેક્ટર આઈડિયાઝ હોવા જોઈએ તમારા બરાબર ને જો તમારા આઈડિયાઝ તમારું ઇનોવેશન એ આ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારમાં હશે તો આ તમે અહીંયા પ્રજ્વલા ચેલેન્જની અંદર પાર્ટિસિપેટ કરી શકો અને એની અંદર તમને બે લાખ રૂપિયા સુધી ઇનામ આપવામાં આવે જો તમારા ટોપ ફાઇવની અંદર તમારો નંબર આવે તો બરાબરને સિમ્પલ ઓકે તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ન્યૂઝની અંદર શું છે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ રૂલ ડેવલપમેન્ટ દ્વારા એક ચેલેન્જ લોન્ચ કર્યો છે જેનું નામ છે પ્રજ્વલા ચેલેન્જ પ્રજ્વલા ચેરેન્જની અંદર જે ગ્રામીણ વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકો જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે તેમનું સોલ્યુશન્સ પ્રોવાઈડ કરવા માટે અહીંયા આઈડિયાઝ ઇનોવેશન્સ આવકારવામાં આવે છે કયા કયા ટૉપિક ઉપર આઈડિયાઝ હોવા જોઈએ કયા વિચારોને ધ્યાનમાં રાખીને તમારે ઇનોવેશન્સ અહીંયા રજૂ કરવાના છે તો મહિલાઓ ઉપર તે ઇનોવેશન હોવું જોઈએ અથવા તે જે જે લોકો સેક્શન સેક્શનથી બિલોંગ કરે તેના ઉપર ફોકસ કરતો તમારો આઈડિયા હોવો જોઈએ સ્થાનિક મોડલ ઉપર ફોકસ કરતો આઈડિયા હોવો જોઈએ ટકાઉ હોવો જોઈએ કોસ્ટ ઇફેક્ટિવ હોવો જોઈએ અને મલ્ટી સેક્ટરમાં તે ઇમ્પ્લીમેન્ટ થઈ શકે તેવો હોવો જોઈએ બરાબર ના ઓકે તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે આપણો નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ સ્માર્ટ પ્રોગ્રામ વિશે સ્માર્ટ પ્રોગ્રામની વાત કરીએ તો સ્માર્ટ પ્રોગ્રામ સૌથી પહેલાં તો આ નો ફૂલ ફોર્મ શું છે તે space for mainstreaming. mainstreaming. ayurveda research. in teaching professionals. in teaching professionals. સ્માર્ટનું ફોર્મ તમને ખબર હોવી જોઈએ સ્પેસ ફોર મેઇન સ્ટ્રીમિંગ આયુર્વેદા રિસર્ચ ઇન ટીચિંગ પ્રોફેશર્સ નામ પરથી ખબર પડે છે કે જે આયુર્વેદિક સેક્ટરમાં જે પ્રોફેસર્સ કામ કરતા હોય તે પ્રોફેસર્સને અગર આયુર્વેદિક સેક્ટરની અંદર કોઈ રિસર્ચ કરવું હોય તો આ સ્કીમની હેઠળ તેમને ફેલોશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે ફેલોશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ફેલોશિપ કોણ પ્રોવાઈડ કરશે તો મિનિસ્ટ્રી ઓફ આયુષ મિનિસ્ટ્રી ઓફ આયુષ કે જે આયુર્વેદિક સેક્ટર ઉપર દેખરેખ રાખે છે આ મિનિસ્ટ્રી ઓફ આયુષની અંદરમાં બે સંસ્થા છે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન અને સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ આ બે સંસ્થા દ્વારા ફેલોશિપ પ્રોવાઈડ કરવામાં આવશે કોને કે જે પ્રોફેસર્સને આયુર્વેદિક સેક્ટરની અંદર રિસર્ચ કરવું હોય તેમને ને કયા પ્રોગ્રામના અંદરમાં સ્માર્ટ પ્રોગ્રામના અંદરમાં ઓકે તો આ ન્યૂઝમાં તમને ખબર પડી હશે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં નોંધાયેલા ચુકાદાઓના ડિજિટલ સંસ્કરણ માટે ઇ એસસીઆર પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે હવે આ ઈ એસસીઆર પ્રોજેક્ટ શું છે એના વિશે વાત કરીએ ઈ એસસીઆર પ્રોજેક્ટનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ આ ઈ એસસીઆર પ્રોજેક્ટનું ફૂલ ફોર્મ છે રાઈટ આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ દ્વારા તેમને લોન્ચ કરવામાં આવેલું છે હવે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે ચોત્રીસ હજાર જજમેન્ટ્સ ચોત્રીસ હજાર જજમેન્ટ્સ જે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા છે એ ચોત્રીસ હજાર જજમેન્ટને છે ને સિટીઝન્સ સુધી ફ્રી એક્સેસ પ્રોવાઈડ કરવામાં આવશે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાઈટ સિટીઝન્સ સુધી ફ્રી એક્સેસ પ્રોવાઈડ કરવામાં આવશે હવે ચોત્રીસ હજાર જજમેન્ટને સિટીઝન્સ ક્યાં વાંચી શકશે તો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર સુપ્રીમ કોર્ટની એપ્લિકેશન ઉપર અને એક પોર્ટલ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ નેશનલ જ્યુડિશિયલ ડેટા ક્રિડ પોર્ટલ બરાબર ને કે હવે આ જે ચોત્રીસ હજાર જજમેન્ટ્સ છે તેને ત્યાં સિટીઝન્સ કઈ જગ્યાએ જોઈ શકશે તો ત્રણ જગ્યાએ જોઈ શકે કઈ જગ્યાએ એક તો પહેલી જગ્યા છે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ બીજી જગ્યા છે સુપ્રીમ કોર્ટની એપ્લિકેશન અને ત્રીજી જગ્યા છે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ પોર્ટલ ડેટા ગ્રીડ પોર્ટલ આ એક પોર્ટલ છે બરાબરને તો આ ત્રણ જગ્યા ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચોત્રીસ હજાર જજમેન્ટ્સ લેવામાં આવેલા છે તેનો ફ્રી એક્સેસ સિટીઝન સુધી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પ્રોવાઇડ કરવામાં આવશે કયા પ્રોજેક્ટના અંડરમાં ઇ એસ સી આર પ્રોજેક્ટના અંડરમાં બરાબરને રાઈટ હવે આ ચોત્રીસ હજાર જજમેન્ટ્સમાંથી તમારે કયું જજમેન્ટ્સ વાંચવું છે એના માટે તમારે સર્ચ કરવું પડશે અને સર્ચ કરવા માટે શું ડેવલોપ કરવું પડે સર્ચ એન્જિન તો આ સર્ચ એન્જિન આ ઈ એસ પ્રોજેક્ટમાં સર્ચ એન્જિન કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર એનઆઈસી તમે ભારત સરકારની જેટલી પણ વેબસાઇટનો ઉપયોગ કરતા હશો એની પાછળ ડોટ ઇન ડોમિન જોવા મળે છે આ ડોટ ઇન ડોમિન કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર દ્વારા અને આ જ એનઆઈસી નામની સંસ્થા દ્વારા આ સર્ચ એન્જિન ડેવલપ કરવામાં આવેલું છે ઇ એસ સી આર પ્રોજેક્ટ માટે બરાબરને તો આટલી વસ્તુ તમારે આ પ્ર ન્યૂઝમાં ધ્યાનમાં રાખવાની છે ઓકે ફ્રેન્ડ્સ ઓકે હા અને હવે બીજું પણ નવું જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવશે એ ચોવીસ કલાકની અંદર આ ઈ એસસીઆર પ્રોજેક્ટના અંડરમાં આ ત્રણ જગ્યાએ અપલોડ થઈ જશે ઓકે તો ચાલો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ નેશનલ સાયન્સ કોંગ્રેસને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી અને આ નેશનલ સાયન્સ કોંગ્રેસ કેટલામી એડિશન હતી એકસો આઠમી એડિશન હતી ને કઈ જગ્યાએ તેનું આયોજન કરવામાં આવેલું હતું તો એક્ચુલી તેનું આયોજન રાષ્ટ્રીય તુકાડોજી મહારાજ રાષ્ટ્રીય તુકાડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી ખાતે તેનું આયોજન કરવામાં આવેલું હતું નેશનલ સાયન્સ કોંગ્રેસનું એકસો આઠમા એડિશનનું પણ પીએમ મોદીજીએ તેને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને એડ્રેસ કરી હતી બરાબર ને ઓકે આ નેશનલ સાયન્સ કોંગ્રેસની થીમ શું રાખવામાં આવી હતી આ વખતની મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિથ વુમેન ઇમ્પાવરમેન્ટ એ આ વખતની આ મિટિંગની થીમ હતી બરાબર ને રાઈટ આ નેશનલ સાયન્સ કોંગ્રેસ આ મિટિંગ વિશે વાત કરું તો એક હિસ્ટોરિક મિટિંગ છે આ મિટિંગની સ્થાપના ઓગણીસો ચૌદમાંથી આ મિટિંગ શરૂ કરવામાં આવેલી હતી કોલકત્તામાં સૌથી પહેલી વખત આ મિટિંગ થઈ હતી અને અત્યારે આ મિટિંગની અંદર ત્રીસ હજાર કરતાં વધારે વૈજ્ઞાનિકો તેની અંદર પાર્ટિસિપેટ કરે છે બરાબર ને રાઈટ તો કોલકત્તામાં પહેલી મિટિંગ થઈ હતી ઓગણીસો ચૌદમાં આ એકસો આઠમું એડિશન હતું ઘણી જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મેં પીએમ મોદીજીએ એડ્રેસ કરી હતી આ મિટિંગને તો પીએમ મોદીજીએ આ મીટિંગ દરમિયાન ભારતની અમુક એચિવમેન્ટ્સ વિશે આ મીટિંગમાં બતાવેલું હતું એક તો પહેલી એચિવમેન્ટ કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ભારતે બે હજાર પંદરમાં જેનો રેન્ક એક્યાસીમાં હતો જે બે હજાર બાવીસમાં તેનો રેન્ક ચાલીસમો થઈ ગયો આટલું કામ ભારતે એચિવ કર્યું છે ઇનોવેશનની અંદર એવું પીએમ મોદીજીનું કહેવું છે બરાબર ને આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ ચાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ કેબિનેટ દ્વારા અમુક મંજૂરી આપવામાં આવી છે એના વિશે વાત કરીએ તો અહીંયા તમારે એકચ્યુઅલી બે યોજના એક તો છે બાઇન્ડ યોજના અને એક છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન એ એની વિશે વાત કરવાની છે અને ગોવામાં એક ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામકરણ કરવામાં આવેલું છે એના વિશે વાત કરવાની છે તો વન બાય વન ત્રણે ત્રણ ન્યૂઝને જોઈ લઈએ ઓકે સૌથી પહેલી ન્યૂઝ છે આ મંજૂરીની અંદર કે હમણાં રિસેન્ટલી બાઇન્ડ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે સૌથી પહેલાં તો આ બાઇન્ડનું ફૂલ ફોર્મ શું છે તો બાઇન્ડનું ફોર્મ છે ફ્રેન્ડ્સ બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ આ સ્કીમને હમણાં મંજૂરી આપવામાં આવી છે કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ દ્વારા અને કેટલા રૂપિયા લોકેટ કરવામાં આવેલા છે પચીસસો ઓગણચાલીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવેલા છે કેટલા વર્ષ સુધી બે હજાર પચીસ છવ્વીસ સુધી હવે આ શા માટે એલોકેટ કરવામાં આવેલા છે તો નામ પરથી જ ખબર પડે છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું છે કોના રિલેટેડ બ્રોડકાસ્ટિંગ રિલેટેડ તો મને કહો આ સ્કીમને મંજૂરી આ સ્કીમને લોન્ચ કોણ કરી કોને કરી હશે મંજૂરી તો ચાલો કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સે આપી પણ તેને લોન્ચ કોને કરેલી હશે તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ પર તેને લોન્ચ કરવામાં આવેલી છે કોણ છે એના મિનિસ્ટર અનુરાગસિંહ ઠાકુર ને તો આ મિનિસ્ટ્રી દ્વારા તેને લોન્ચ કરવામાં આવેલી છે બરાબર ઓકે હવે આ પચીસસો ઓગણચાળીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા કેમ અલોકેટ કરવામાં આવેલા છે તો પ્રસાર ભારતી પ્રસાર ભારતી નામ સાંભળ્યું હશે આ પ્રસાર ભારતીની અંદરમાં બે ડિવિઝન છે એક તો છે ઓલ ઇન્ડિયા રેડિયો ઓલ ઇન્ડિયા રેડિયો અને બીજું છે દૂરદર્શન આ બંનેને ડેવલપ કરવાની વાત છે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ડેવલપ કરવી છે એના માટે આ પૈસા ફાળવવામાં આવેલા છે રાઈટ અને તમને ખબર જ છે કે ફ્રેન્ડ્સ ગામડાઓની અંદર ઇન્ફોર્મેશન એક્સેસ કરવા માટે આ બંનેનું ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે રાઈટ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો રાઈટ અહીં હું જો આ બંનેની હું પ્રેઝન્ટ સ્થિતિની વાત કરું તો દૂરદર્શનની અત્યારે ભારતમાં છત્રીસ ટીવી ચેનલ છે છત્રીસ ટીવી ચેનલ્સ અલગ અલગ રિજનલ લેંગ્વેજમાં આવે છે રાઈટ અને જો હું ઓલ ઇન્ડિયા રેડિયોની વાત કરું તો ઓલ ઇન્ડિયા રેડિયોની વાત કરું તો ઓલ ઇન્ડિયા રેડિયોના અત્યારે ભારતમાં પાંચસો પ્લસ સ્ટેશન્સ છે બરાબરને કે જ્યાં તે તમને અલગ અલગ જગ્યાએ માહિતી પ્રોવાઈડ કરે છે બરાબરને અને પ્લસ એન્ટરટેનમેન્ટ પણ પ્રોવાઈડ કરે છે રાઈટ અને જો એના કવરેજ વિશે વાત કરું ઓલ ઇન્ડિયા રેડિયોના તો અત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો એ ભારતના ઓગણસાઠ ટકા વિસ્તારમાં અડસઠ ટકા લોકોને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે જ્યારે એનું લક્ષ્ય શું છે કે ભારતમાં છાસઠ ટકા વિસ્તારમાં એંસી ટકા લોકોને તે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે તો એને આ સ્ટેજથી આ સ્ટેજ આવવા માટે પૈસા જોઈએ છે અને દૂરદર્શનને કેમ પૈસા જોઈએ છે કે તમને ખબર હશે કે ઘણા બધા રિમોટ એરિયાની અંદર દુર્ગમ વિસ્તારની અંદર સેટ ઓફ બોક્સને ફ્રી પ્રોવાઈડ કરવામાં આવે છે પણ એ સેટોપ બોક્સમાં કઈ ચેનલ આવે માત્ર દૂરદર્શન તો આવા બીજા આઠ લાખ સેટ ઓફ બોક્સ ફ્રીમાં પ્રોવાઈડ કરવા છે અલગ અલગ ગરીબ લોકોને બરાબર ને તેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ કરવા માટે પૈસા જોઈએ છે ટૂંકમાં એક સ્કીમ લોન્ચ કરવામાં આવી બાઇન્ડ સ્કીમ બાઇન્ડ સ્કીમની અંદરમાં આ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોને ઇન્ફ્રાસ્ટ્રક્ ડેવલપમેન્ટ કરવા માટે પૈસા આપવામાં આવશે અને એના માટે કેટલા રૂપિયા લોકેટ કર્યા પચીસસો ઓગણતાલીસ કરોડ રૂપિયા કેટલા વર્ષ સુધી પચીસ છવ્વીસ સુધી તો આઈ તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે નેક્સ્ટ ન્યૂઝ છે કેબિનેટ મંજૂરીની અંદર નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને નામના મંજૂરી આપવામાં આવી છે અને નામ પરથી જ ખબર પડે છે કે આ મિશન કયા મિનિસ્ટ્રી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુબલ એનર્જી કોણ છે મિનિસ્ટર આર કે સિંહ બરાબરના તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન એમને મંજૂરી આપવામાં આવી છે અને એના માટે સરકારે કેટલા રૂપિયા અલોકેટ કર્યા છે ઓગણીસ હજાર સાતસો કરોડ રૂપિયા અલોકેટ કર્યા છે રાઈટ અને આ મિશનનો મુખ્ય હેતુ શું છે એના વિશે જોઈએ દેખો ફ્રેન્ડ્સ બે હજાર એકવીસમાં એક યોજના લોન્ચ કરવામાં આવી હતી નેશનલ હાઇડ્રોજન મિશન નામ પરથી ખબર પડે છે કે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હશે હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરવાનો બરાબર ને અને હાઇડ્રોજન આપણે કેમ ડેવલપ કરવું છે તો તમને ખબર જ છે કે અત્યારે આપણા દેશમાં કાર્બન એમિશનને ઓછું કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આનામાંનું એક પગલું છે કે પેટ્રોલની અંદર પેટ્રોલની અંદર ઇથેનોલને મિક્સ કરવામાં આવી રહ્યું છે બ્લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે અને દેશનું ટાર્ગેટ છે કે પેટ્રોલની અંદર વીસ ટકા ઇથેનોલ મતલબ ફોર એક્ઝામ્પલ સો લીટર પેટ્રોલમાં સો લીટરનું તમે પેટ્રોલ ભરાવો તેમાં એંસી લિટર પેટ્રોલ હોય અને એવી લિટર શું હશે ઇથેનોલ આવું પ્લાનિંગ છે જેથી કરીને કાર્બન એમિશન પણ ઓછું થાય રાઈટ અને એફિશિયન્સી પણ વધારે મળે તો મતલબ પેટ્રોલની અંદર પ્લેન્ડિંગ કરવા માટે આપણને જોઈશે શું ઇથેનોલ અને ઇથેનોલ શું મળે છે હાઇડ્રોજનમાંથી મળે છે તો આ ઇથેનોલ મેળવવા માટે આપણે હાઇડ્રોજનનું વધારે પ્રોડક્શન કરવું પડશે બરાબરને તો નેશનલ હાઇડ્રોજન મિશનની અંદરમાં હાઇડ્રોજનના પ્રોડક્શન ઉપર ફોકસ કરવામાં આવ્યો પણ હવે આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનમાં શું કરવામાં આવ્યું એમાં પણ હાઇડ્રોજન ઉપર જ ફોકસ કર્યું છે પણ કેવા હાઇડ્રોજન ઉપર ગ્રીન હાઇડ્રોજન ઉપર હવે ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય શું તે ગ્રીન કલરનો હોય ના તે ગ્રીન કલરનો ના હોય હવે હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરવા માટેની એક મેથડ છે ઘણી બધી મેથડ છે પણ એમાંની એક મેથડની મેથડની વાત કરું કે તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ પાણીને તમે સ્પ્લિટ કરો ને તો એમાંથી શું બનશે હાઇડ્રોજન બને અને ઓક્સિજન બને અને આ પાણીને સ્પ્લિટ કરવા માટે શની જરૂર પડે ઇલેક્ટ્રોલાઇઝરની જરૂર પડે અને આ ઇલેક્ટ્રોલાઇઝરને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવા માટે શની જરૂર પડે ઇલેક્ટ્રિસિટીની અને જો આ ઇલેક્ટ્રિસિટી તમે અત્યાર સુધી આપણે કોલ થર્મલી પ્રોડ્યુસ કરતા હતા પણ જો આ ઇલેક્ટ્રોલાઇઝરને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવા માટે જે તમે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી એ જો તમે રિન્યુબલ એનર્જીનો ઉપયોગ કર્યો એનાથી જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી એનો તમે અહીંયા યુઝ કર્યો અને એના મદદથી તમે હાઇડ્રોજન અને ઓક્સિજનને છૂટા પાડ્યા તો આ હાઇડ્રોજનને શું કહેવામાં આવે છે ગ્રીન હાઇડ્રોજન બરાબર ને તો હવે આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની અંદર હવે હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરવા માટે તમારે કોલનો ઉપયોગ નથી કરવાનો તમારે રિન્યુઅલ એનર્જીનો ઉપયોગ કરવાનો છે બરાબર ને મેક્સિમમ એ આ મિશનનો મેઇન પાર્ટ છે અને આ ઓગણીસ હજાર સાતસો ચુમ્બાલીસ કરોડ રૂપિયા કોને આપવાના છે તો જે પણ કંપની ગ્રીન હાઇડ્રોજનનું પ્રોડક્શન કરશે અને જે પણ કંપની આ ઇલેક્ટ્રોલાઇઝરનું ડોમેસ્ટિકલી પ્રોડક્શન કરશે બરાબરને આ બંને ક્ષેત્રની કંપનીને આ ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઇડ કરવામાં આવશે આ ફંડમાંથી રાઇટ તો જે ઇલેક્ટ્રોસાઇડ ઇલેક્ટ્રોલાઇઝરનું મેન્યુફેક્ચરિંગ કરે કારણ કે ઇલેક્ટ્રોલાઇઝર તો જોઈશે ને ઇલેક્ટ્રિસિટીમાંથી પાણીને સ્પીડ કરવા માટે બરાબર ને અને જે ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન કરે એને આ ફંડમાંથી ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે ઓકે તો આઈ થિંક તમને આ બીજી કેબિનેટ મંજૂરીની પણ તમને ખબર પડી ગઈ હશે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી કેબિનેટે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોપા જે મોપા એક જગ્યાનું નામ છે ગોવાની અંદર તેનું નામકરણ કરવામાં આવ્યું અને એનું નામ શું રાખવામાં આવ્યું મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ આ મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ કોના નામ ઉપર રાખવામાં આવેલું છે તો મનોહર પારિરકર જે ગોવાના ચાર વખત મુખ્યમંત્રી બની ચૂકેલા છે બરાબરને જેમણાં રિસન્ટલી જ એક્સપાયર થયા એમના નામ ઉપર આ મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવેલું છે બરાબરને અને એમના યોગદાનની સ્મૃતિના પાર્ટ રૂપે બરાબર ને ઓકે તો આ કઈ જગ્યાએ છે મોપા એક જગ્યાનું નામ છે ગોવાની અંદર અને એનું નામકરણ કરવામાં આવેલું છે હવે આપણા માટે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેમ છે કારણ કે અહીંયા એક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બરાબર ને તો આ એરપોર્ટ છે ને એકચ્યુઅલી એક યોજનાની અંદરમાં બનાવવામાં આવેલું છે એ યોજનાનું નામ છે ઉડાન સ્કીમ ઉડે દેશ કા આમ નાગરિક ઉડે દેશ કા આમ નાગરિક આ ઉડાન સ્કીમની અંદરમાં બે પ્રકારના એરિયા કવર કરવામાં આવેલા છે એક તો છે અન્ડરસર્વડ અન્ડરસર્વડ અને એક છે અનસર્વડ અન્ડર અને એક છે અનસઉડ આ અનસઉન્ડ એરિયા કોને કહેવાય જ્યાં એક પણ એરપોર્ટ નથી ને અંડરસઉન્ડ એરિયા કોને કહેવાય કે જ્યાં એરપોર્ટ છે પણ ત્યાં બે કે તેથી વધારે ફ્લાઇટ નથી આવતી તો ઉડાન સ્કીમનો મુખ્ય હેતુ છે રીજનલ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાનો કે નાનાથી નાના શહેરની અંદરથી પણ વ્યક્તિ એક જગ્યાથી બીજી જગ્યાએ એરલાઇન મારફતે જઈ શકે અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસની અંદર બરાબર ને તો આ ઉડાન સ્કીમનો મુખ્ય હેતુ છે તો જે જગ્યાએ એરપોર્ટ નથી ત્યાં નવા એરપોર્ટ બનાવવાના છે અને જે જગ્યાએ એરપોર્ટ છે પણ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી નથી જેથી કરીને ત્યાં ફ્લાઇટ્સ નથી આવતી તેને શું કરવાનું છે રીડેવલપમેન્ટ કરવાના છે તો જે જગ્યાએ નવા એરપોર્ટ્સ બનાવવાના છે તો એ નવા એરપોર્ટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહેવાય બરાબર નવા એરપોર્ટને શું કહેવાય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ અને જે જગ્યાએ એરપોર્ટની અંદર રિનોવેશન કરવાનું છે તે એવા એરપોર્ટને બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ કહેવાય તો આ બે શબ્દોને છે ને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે તો અહીંયા ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવેલું છે મતલબ આખું નવું જ એરપોર્ટ બનાવવામાં આવેલું છે અને તેનું નામ શું રાખવામાં આવ્યું મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ બરાબર ને તો આઈ થિંક તમને ખબર પડી હશે રાઈટ ઉડાન સ્કીમ કઈ મિનિસ્ટ્રી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા છે તે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા ક્યારે લોન્ચ કરવામાં આવી એ તમારું હોમવર્ક રહેશે બરાબર ને નેક્સ્ટ ન્યુઝ ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ ત્રણથી ચાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન રાજસ્થાનની મુલાકાતે ગયા હતા તો તેમની આ મુલાકાત આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ તેમણે આ મુલાકાત દરમિયાન એક કેમ્પેનનું ઇનોગ્રેશન કર્યું રાઇસ કેમ્પેન રાઇઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ ઇમ્પાવરમેન્ટ આ રાઈસ કેમ્પેનનું ઇનો ઇનોગ્રેશન કર્યું એટલા માટે તેના માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને તો આ રાઈસ કેમ્પેન વિશે વાત કરીએ ઓકે કે આપણા રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ એ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે ત્યાં તેમણે વિઝિટ કરી અને ત્યાં તેમને એક પ્રોગ્રામ તેમને એક કેમ્પેનનું ઇન્ડોગ્રેશન કર્યું રાઇસ રાઇઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ ઇમ્પાવરમેન્ટ રાઇસનું ફૂલફોમ શું છે રાઇઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ મેન્ટ રાઇટ રાઇઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ ઇમ્પાવરમેન્ટ એ રાઇસનું ફૂલ ફોર્મ છે સ્પિરિચ્યુઅલ ઇમ્પાવરમેન્ટ મતલબ તમને ખબર જ છે કે ભાઈ લોકોની અંદર ધાર્મિકતા જાગૃત કરીને તેમના હૃદય પરિવર્તન કરવાના બરાબર ને રાઈટ જે સાચા ટ્રેક ઉપર આવે દેશની ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ કરે બરાબર ને તો ઇન્ડિયાને ડેવલપ કરવાનું છે સ્પિરિચ્યુઅલ ઇમ્પાવરમેન્ટની મદદથી આ એક કેમ્પેનનું ઇનોગ્રેશન કર્યું અમારા આપણા જે પ્રેસિડેન્ટ છે દ્રૌપદી મુર્મુજી તેમના દ્વારા આ કેમ્પેન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તો બ્રહ્માકુમારી ફાઉન્ડેશન બ્રહ્માકુમારી ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પેન લોન્ચ કરવામાં આવેલું છે આ બ્રહ્માકુમારી ફાઉન્ડેશન એ એક સ્પિરિચ્યુઅલ અવેરનેસ લોકોમાં ક્રિએટ કરે છે ટોટલ તેના બે હજારથી પણ વધારે મેડિટેશન સેન્ટર છે આખા દેશ આખા દુનિયાની અંદર એકસો સાડત્રીસ અલગ અલગ દેશોની અંદર બરાબર ને તો આ બ્રહ્માકુમારી ફાઉન્ડેશન દ્વારા રાઈસ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે જેનો મુખ્ય ઉપદેશ્ય છે ઇન્ડિયાને ડેવલપ કરવાનું વિથ ધ સ્પિરિચ્યુઅલ ઇમ્પાવરમેન્ટ અને આ રાઇસ કેમ્પીનું ઇનોગ્રેશન કર્યું દ્રૌપદી મુર્મુજીએ બરાબર મને એક ફ્રેન્ડ્સ કહેશો આપણા દ્રૌપદી મુર્મુજી એ આપણા દેશના કયા નંબરના પ્રેસિડેન્ટ છે એ તમારું હોમવર્ક રહેશે ને ઓકે જોઈએ ફ્રેન્ડ્સ એકસો સાડત્રીસ દેશો કરતાં પણ વધારે દેશોમાં ત્યાં પાંચ હજાર કરતાં પણ વધારે ધ્યાન કેન્દ્રો મેડિટેશન સેન્ટર છે બ્રહ્માકુમારી ફાઉન્ડેશનના ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે બરાબરના ઓકે એક સિમ્પલ નાની ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી આપણા જે કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ એમને પંજાબના મોહાલી ખાતે નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે રાઈટ આ ન્યૂઝ વિશે જોઈએ તો જો ફ્રેન્ડ્સ કે નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર કે આ નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું જે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તે ક્યાં બનાવવામાં આવ્યું છે તો એક ઇન્સ્ટિટ્યૂટ છે નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નાબી કઈ જગ્યાએ પંજાબ મોહાલીની અંદર બરાબરને તેના કેમ્પસની અંદર આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે રાઈટ હવે આ સેન્ટરની અંદર શું કરવામાં આવશે તો તમને એક એક્ઝામ્પલ આપું ફ્રેન્ડ્સ કે કોટન કોટનનું નામ સાંભળ્યું છે કપાસ અને અત્યારે એની એક બીજી જાત બીટી કોટન એ પણ ડેવલોપ કરવામાં આવી રહી છે હવે આ બંનેમાં ડિફરન્સ શું છે કે કોટનની અંદર કપાસના પાકની આસપાસ છે ને જંતુના જંતુઓ બહુ બેસે તો આ જંતુઓને મારવા માટે શું નાખવું પડે પેસ્ટીસાઇડ્સ નાખવા પડે જંતુનાશક દવાઓ અને આ જંતુનાશક દવાઓ જો વધારે પાત્રમાં આપણે નાખીએ તો આ પાક શું થઈ જાય ગોવાઈ જાય રાઈટ રાઈટ અને એના માટે સરકારે સરકારે તો હું ના કહી શકું આના માટે એક રિસર્ચ કરવામાં આવેલું છે કે જો આપણે કોટનની જગ્યાએ બીટી કોટન ઉગાડીએ આ બીટી કોટન શું છે કે કોટનની અંદર બેક્ટેરિયાના લક્ષણોને એડ કરવામાં આવેલા છે કોટનની અંદર બેક્ટેરિયાના લક્ષણને એડ કરવામાં આવેલા છે બરાબરને કોટનની અંદર મતલબ હું બોલી શકું કે કોટનની અંદર જીનેટિકલી મોડિફિકેશન કરવામાં આવેલું છે તો હું કહી શકું બીટી કોટન એ જીએમ જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે બરાબર ને તો આવી રીતના બીટી કોટન બનાવવામાં આવેલો છે અને આ બીટી કોટન એક એવો પાક છે કે જો તેના ઉપર જંતુઓ બેસશે તો એ ઓટોમેટિકલી મરી જશે તો મને કહો એના ઉપર પેસ્ટિસાઈડ્સ નાખવાની જરૂર પડશે નહીં પડે તો શું પાક કોવાશે નહીં કહોવાય રાઈટ તો આવા સંશોધનો કરીને એગ્રીકલ્ચર સેક્ટરને વધારે રેઝિલિયન્ટ બનાવવાનો પ્રયત્ન થઈ શકે તેના માટે આ સેન્ટર બનાવવામાં આવેલું છે કયું સેન્ટર નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર બરાબર કઈ જગ્યાએ નાબી ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોહાલી પંજાબની અંદર ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ઓડિશાની અંદર ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આના વિશે વાત કરીએ તો એક્ચુલી ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા જે હાલમાં હોકી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે હોકી વર્લ્ડ કપ કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવી રહ્યું છે ભારતની અંદર અને ભારતની અંદર જો તમને રાજ્ય પૂછવામાં આવે તો કયા રાજ્યમાં ઓડિશાની અંદર અને ઓડિશાની અંદર જો તમને લોકેશન પૂછવામાં આવે તો બે શહેરની અંદર એક તો છે ભુવનેશ્વર ભુવનેશ્વર અને બીજું શહેર છે રૂરકેલા રૂરકેલા રાઈટ તો ભુવનેશ્વરની અંદર છે કલિંગા સ્ટેડિયમ કલિંગા સ્ટેડિયમ ભુવનેશ્વરની અંદર અને રૂરકેલાની અંદર છે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ફ્રેન્ડ્સ આ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ એ ડિસેમ્બર મહિનાની અંદર જ બનાવવામાં આવેલું છે અને આ ભારતનું સૌથી મોટામાં મોટું હોકી સ્ટેડિયમ છે જેમાં વીસ હજાર કરતાં વધારે પ્રેક્ષકો સમાવી શકે છે બરાબર તો બિરસા મુંડા હોકી સ્ટેડિયમ જ્યાં આ વખતની વર્લ્ડ કપની મેચો રમાવાની છે એકચ્યુલી વર્લ્ડ કપની મેચ કલિંગા સ્ટેડિયમ અને બિરસા મુંડા હોકી સ્ટેડિયમ બંને જગ્યાએ રમાવાની છે બરાબર કલિંગા સ્ટેડિયમ ક્યાં છે ભુવનેશ્વરની અંદર અને બિરસા મુંડા ઓકે કઈ જગ્યા આવેલું છે રૂરકેલા અને આ બંને જગ્યા ઓડિશાની અંદર આવેલું છે બરાબર ને રાઈટ જો તમને હું આ વર્લ્ડ કપના મેન્સ વર્લ્ડ કપના પાછલા એડિશનની વાત કરું જે બે હજાર અઢારમાં રમાયેલો હતો એ બે હજાર પણ આયોજન ભારતમાં જ કરવામાં આવેલું હતું અને ઓડિશામાં જ કરવામાં આવેલું હતું અને માત્ર ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમની અંદર બધી મેચનું આયોજન કરવામાં આવેલું હતું અને આ વખતે બે લોકેશન ઉપર આયોજન કરવામાં આવેલું છે બરાબર ને તો અને આ બિરસા મુંડા એ ટ્રાઇબલ કોમ્યુનિટીના એક સોશિયલ વર્કર છે બરાબર જેમની યાદમાં આ વસ્તુ આ સ્ટેડિયમ બનાવવામાં આવેલું છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને ખબર પડી હશે હમણાં એક રિસન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે કોના દ્વારા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા અને આ રિપોર્ટ શું કહે છે કે વિશ્વના અડધા કર્મચારીઓ ખૂબ વધારે અથવા ખૂબ ઓછું કામ કરે છે હવે આ રિપોર્ટ વિશે વાત કરીએ કે આઈએલ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ વર્ક ટાઈમ એન્ડ વર્ક લાઈફ બેલેન્સ અરાઉન્ડ ધી વર્લ્ડ આ અહેવાલનું નામ શું છે વર્ક ટાઈમ એન્ડ વર્ક લાઈફ બેલેન્સ પહેલી વખત કોઈ સંસ્થા વર્ક ટાઈમ અને વર્ક લાઈફ બેલેન્સને કમ્પેર કરીને એક રિપોર્ટ બનાવી રહ્યું છે એ સંસ્થાનું નામ શું છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન બરાબર ને તો આ રિપોર્ટના કહેવા પ્રમાણે કે દુનિયાની અંદર પચાસ ટકા કરતાં પણ વધારે લોકો કાં તો ખૂબ જ ઓછું કામ કરે છે કાં તો ખૂબ જ વધારે કામ કરે છે હવે એકચ્યુઅલી દુનિયાની અંદર ગ્લોબલ લેવલ પર એક સ્ટાન્ડર્ડ ટાઈમ છે કે દિવસની અંદર આઠ કલાક કામ કરવાનું અને કેટલા દિવસ કામ કરવાનું અઠવાડિયામાં પાંચ દિવસ તો ટોટલ અઠવાડિયામાં કેટલા કલાક કામ કરવાનું ચાલીસ કલાક કામ કરવાનું બરાબર ને રાઇટ આટલું કામ કરવું જોઈએ એક વ્યક્તિએ બરાબર આ અહેવાલ શું કહે છે કે વૈશ્વિક સ્તરે એક તૃતીયાંશ કરતાં પણ વધારે કામદારો એ નિયમિત ધોરણે દર અઠવાડિયે અડતાલીસ કલાકથી વધુ કામ કરે છે એકથી એક તૃતીયાંશ કરતાં વધારે મતલબ તેત્રીસ ટકા કરતાં પણ વધારે લોકો છે ને એ અડતાલીસ કલાક કરતાં પણ વધારે કામ કરે છે એક અઠવાડિયાની અંદર કેટલું કામ કરવાનું છે ચાલીસ કલાક અને વીસ ટકા લોકો પાંચમા ભાગના લોકો પાંચ આ વીસ ટકા લોકો કરતાં પણ વધારે લોકો છે ને એ દુનિયાની અંદર પાંત્રીસ ટકા પાંત્રીસ કલાક કરતાં ઓછું કામ કરે છે પાંત્રીસ કલાક કરતાં ઓછું કામ કરે છે કેટલું કામ કરવાનું છે ચાલીસ કલાક મતલબ આટલા લોકો ઘણું ઓછું કામ કરે છે આટલા લોકો ઘણું વધારે કામ કરે છે મતલબ ઓવરઓલ પચાસ ટકા કરતાં વધારે લોકો સ્ટાન્ડર્ડ કામ કરતા જ નથી સ્ટાન્ડર્ડ ટાઈમની અંદર મતલબ તેમનું વર્ક ટાઈમ અને વર્ક લાઈફ બેલેન્સ જળવાતું નથી એવું આ રિપોર્ટ કહે છે બરાબર ને તો આ રિપોર્ટ કોણ લોન્ચ કરે છે અને આનો ડેટા શું છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને ઓકે જો આઈલ વિશે વાત કરું ઇન્ટરનેશનલ લિવલ ઓર્ગનાઇઝેશન તેનું હેડક્વાર્ટર છે જેનીમાં સ્વિઝરલેન્ડની અંદર ઓગણીસો ઓગણીસમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને એના ડાયરેક્ટર જનરલ છે ગિલબર્ટ ફોઝોન હોગમ્બો બરાબર બરાબરના ઓકે તો ટોટલ એકસો સત્યાસી તેના મેમ્બર કન્ટ્રીઝ છે બરાબર બરાબરના ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એન્ટી ફ્રોડ સોલ્યુશન ટેસ્ટ કરવા માટે રેગ્યુલેટરી સેનબોક્સના ચોથા સમૂહ હેઠળ છ કંપનીઓ પસંદ કરી છે હવે આ ન્યૂઝને સમજતા પહેલાં સૌથી પહેલાં તો રેગ્યુલેટરી સેન્ડબોક્સ શું છે એના વિશે વાત કરીએ જો ફ્રેન્ડ્સ રેગ્યુલેટરી સેન્ડબોક્સ આ એક યોજના છે જેને બે હજાર ઓગણીસના રોજ સ્થાપના કરવામાં આવી હતી રાઈટ અને આ યોજનાનું રિકમેન્ડેશન કોના દ્વારા આપવામાં આવેલું હતું તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કમિટી આ કમિટી એ રિકમેન્ડ કર્યું હતું કે ભાઈ દેશની અંદર એક આ રેગ્યુલેટરી સેન્ડબોક્સ જેવું એક મિકેનિઝમ હોવું જોઈએ જેમાં કોઈ પણ કંપની એ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટને લગતા કોઈ પણ આઈડિયા ઇનોવેશન લાવે તો તેના એ પ્રોડક્ટને પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં કન્સ્ટ્રેઇન મેનરમાં કન્સ્ટ્રેન મેનરમાં તેને ટેસ્ટ કરવામાં આવે રેગ્યુલેટરી સેન્ટબોક્સનો મતલબ છે કે એક ટેસ્ટિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરવાનો કે જેની પાસે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનને લગતા કોઈ મુદ્દાનું સોલ્યુશન હોય કે તેના પ્રોડક્ટને પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં કન્સ્ટ્રિંગ મેનરમાં રૂલ્સ રેગ્યુલેશનવાળા મેનરમાં બરાબરને તેને ટેસ્ટ કરી શકે એને કહેવાય રેગ્યુલેટરી સેન્ડબોક્સ ત્યારે લોન્ચ કરવામાં આવી બે હજાર ઓગણીસની અંદર કોને ભલામણથી તો ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ બરાબરને એની કમિટી બેસેલી હતી એની ભલામણથી બરાબરને ઓકે હવે આરબીઆઈએ આ કમિટીની ભલામણથી અત્યાર સુધી ટોટલ પાંચ થીમ ઉપર આધારિત લોકો પાસેથી સોલ્યુશન મંગાવેલા છે જેને રેગ્યુલેટરી સેન્ડબોક્સની અંદર ટેસ્ટ કરવામાં આવે છે બરાબર તો પહેલી કઈ થીમ છે છૂટક ચૂકવણી ડિટેલ પેમેન્ટ્સ બીજી ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ ત્રીજી એમએસિમ પર ફોકસ કરીને ધિરાણ આપવું ચોથું નાણાકીય છેતરપિંડીનું નિવારણ અને પાંચમું હમણાં રિસન્ટની જાહેરાત કરવામાં આવેલી હતી તટસ્થ ન્યુટ્રલ જો તમારે એને ઇંગ્લિશમાં નામ યાદ રાખવા પડશે કે પહેલી થીમ શું હતી આ રેગ્યુલેશન બોક્સની કે જે પણ વ્યક્તિ પાસે જે પણ સંસ્થા પાસે જે આપણા રિટેલ પેમેન્ટ્સમાં જે પણ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે રિટેલ પેમેન્ટ્સની અંદર જો એની પાસે કોઈ સોલ્યુશન હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય તમારી પાસે તમે અહીંયા પાર્ટિસિપેટ કરી શકો અમે તમને પ્રેક્ટિકલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરીશું જે જ્યાં તમારી પ્રોડક્ટને તમે ટેસ્ટ કરી શકો પછી બીજા ફેઝમાં ક્રોસ બોર્ડર પેમેન્ટ્સને લગતા પ્રોબ્લેમનું સોલ્યુશન લેવામાં આવ્યું લોકો પાસેથી ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ ત્રીજા ફેસમાં એમએસએમઇ લેન્ડિંગ કે એમએસએમઇ સંસ્થાને જે ઓછું લેન્ડિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે એના પાસે એના રિગાર્ડિંગ કોઈની પાસે કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ હોય જે વધારે વધારે આપણે એમએસએમઇને કવર કરી શકીએ તમને લોન આપી શકીએ એમને તે અહીંયા પાર્ટિસિપેટ કરવા દેવામાં આવ્યા ચોથો કોન્સેપ્ટ છે નાણાકીય ક્ષેત્રવૃદ્ધિનું નિવારણ પ્રિવેન્શન ઓફ ફાઇનાન્શિયલ ફ્રોડ પ્રિવેન્શન ઓફ ફાઇનાન્શિયલ ફ્રોડ એનું નિવારણ લાવવામાં આવ્યું બરાબરને એનો એના લેગતા સોલ્યુશન્સ અહીંયા આવકારવામાં આવ્યા અને પાંચમું હમણાં લેટેસ્ટ થીમ બહાર પાડવામાં આવી આરબીઆઈ દ્વારા ન્યુટ્રલ બરાબર બરાબરને અને આ પાંચ થીમ ઉપર આધારિત લોકો પાસેથી સોલ્યુશન લઈને તેની પ્રોડક્ટને અહીંયા કન્સ્ટ્રેન મેનરમાં પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે રેગ્યુલેટરી સેન્ડબોક્સ અને અત્યારે શાના કારણે રિસન્ટ ન્યૂઝમાં છે કે આરબીઆઈએ જે આ ચોથું રેગ્યુલેટેશન બોક્સ લોન્ચ કરેલું હતું કે જેની પાસે ફાઇનાન્શિયલ ફ્રોડને લગતા કોઈ સોલ્યુશન હોય કે તેને ઓછું આપણે કેવી રીતના કરી શકીએ તો તે આ જગ્યાએ પાર્ટિસિપેટ કરી શકે અને તેમની પ્રોડક્ટને આપણે ટેસ્ટ કરીશું કન્સ્ટેન્ટ મેનરમાં તો એમાં ઘણી બધી કંપનીએ અપ્લાય કરેલું હતું એમાં આરબીઆઈ કેટલી કંપની સિલેક્ટ કરી છ કંપની સિલેક્ટ કરી બરાબરને છ કંપનીના નામ તમારા માટે ઇમ્પોર્ટ નથી પણ રેગ્યુલેટિશન એનબોક્સમાં અત્યાર સુધી કેટલા ફેસ લોન્ચ કરવામાં આવેલા છે કઈ કઈ થીમ છે એ શું છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું અને આ પાંચમું એડિશન છે તો એના કુચ માસ્કોટ્સ સ્માર્ટ ટોચ થીમ સોંગનું વગેરેનું અનાવરણ કરવામાં આવેલું છે એના વિશે વાત કરીએ તો દેખો ફ્રેન્ડ્સ જાન્યુઆરી એન્ડિંગથી ફેબ્રુઆરી શરૂઆત ફર્સ્ટ વીક સુધી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ભારતમાં રમાવાની છે તો સૌથી પહેલાં તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ખેલો ઇન્ડિયાની બે ટાઈપની ગેમ આવે છે એક તો યુથ ગેમ આવે છે અને એક યુનિવર્સિટી ગેમ આવે છે યુનિવર્સિટી ગેમ્સમાં યુનિવર્સિટી લેવલના લોકો કા ચો સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે અને યુથ ગેમ્સની અંદર નોર્મલી જે સ્કૂલ લેવલના સ્ટુડન્ટ્સ હોય તે લોકો પાર્ટિસિપેટ કરે છે બરાબર ને તો આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું પાંચમું એડિશન ક્યાં કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવશે એમપીની અંદર મધ્યપ્રદેશની અંદર અને જો તમને તેમના લોકેશન પૂછે તો ભોપાલ ઇન્દોર ઉજ્જૈન ગ્વાલિયર જબલપુર મંડલા બાલાઘાટ અને ખરગોન જેને મહેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે તો આટા લોકેશન ઉપર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવશે બરાબરને કઈ જગ્યાએ મધ્યપ્રદેશની અંદર બરાબર ને ઓકે તો આ ફિફ્થ ખેલો ઈન્ડિયા યુથ ગેમ છે તો તમારા માટે ખબર હોવી જોઈએ કે ભાઈ ફર્સ્ટ ખેલો ઇન્ડિયા યુથ ગેમ ક્યારે સેલિબ્ર આયોજન કરવામાં આવેલું હતું બે હજાર અઢારમાં અને કઈ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું ન્યૂ દિલ્હીની અંદર સેકન્ડ ખેલો ઈન્ડિયા યુથ ગેમ બે હજાર ઓગણીસમાં તેનું આયોજન કરવામાં આવેલું હતું ને અને તે પુણે મહારાષ્ટ્રની અંદર આયોજિત કરવામાં આવેલું હતું થર્ડ બે હજાર વીસની અંદર તે બેંગ્લુરૂ કર્ણાટકાની અંદર આયોજિત કરવામાં આવ્યું હતું બેંગ્લુરૂની અંદર ને અને ફોર્થ પંચકુલા હરિયાણા બે હજાર એકવીસની અંદર પંચકુલા હરિયાણા પંચકુલા હરિયાણા બરાબર ને અને આ બે હજાર બાવીસનું એડિશન છે બરાબરને કઈ જગ્યાએ એમપીની અંદર તો પાંચે પાંચ એડિશન ક્યાં આયોજિત કરવામાં તે તમને ખબર હોવી જોઈએ આ ઉપરાંત મોસ્કોટ્સ આ કોઈ પણ ટુર્નામેન્ટ હોય સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય તો તેના મોસ્કોટ્સ મોસ્કોટ એટલે એક કાર્ટૂન હોય જે પૂરી ટૂર્નામેન્ટને રિપ્રેઝેન્ટ કરે તો ખેલો યુથ ગેમના મોસ્કોટ શું રાખવામાં આવ્યા આશા એક નામ છે બરાબરને એક ચિત્તા ચીતા જેવી થીમ જેવું એક કાર્ટૂન છે બરાબર ને ચિતા જેવું લાગે આશા અને મોગલી એ મોસ્કોટ રાખવામાં આવ્યા પછી કોઈ પણ ટુર્નામેન્ટ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એક ફાયરિંગ કરવામાં એક મસાલનું ફાયરિંગ કરવામાં આવે તો એમ મશાલનું નામ શું રાખવામાં આવ્યું અમરકંટક અમરકંટકનું તમે નામ સાંભળ્યું હશે કે રાજ્યની નર્મદા નદી જે જગ્યાથી તેનો ઉદ્ગમ થાય છે તે જગ્યાનું નામ શું છે અમરકંટક તો મસાલનું નામ શું હતું અમરકંટક અને થીમ સોંગ હિન્દુસ્તાન કા દિલ ધડકાતો જે કોના દ્વારા રજૂ કર્યું છે કોના દ્વારા એ સોંગ ગાવામાં આવ્યું છે શાંત દ્વારા બરાબર ને તો આટલી વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે ખેલોડીને યુથ ગેમમાં જે લોકો સારું પરફોર્મ કરે બરાબર ને તેમને કોચિંગ હેતુ માટે વાર્ષિક પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે બરાબર ને જે ખેલાડીઓ સારું પ્રદર્શન કરે તેમને બરાબર ને અને આ વખતે લગભગ છ હજાર ખેલાડીઓ પાર્ટિસિપેટ કરવાના છે ત્રણસો ત્રણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ છે રાઈટ અને આ વખતે અમુક વોટર રિલેટેડ સ્પોર્ટ્સ છે ને એ પહેલી વખત તેનું આયોજન કરવામાં આવવાનું છે એક તો કાયાકિંગ કેનોઈંગ બરાબર પછી રોઈંગ અને ફેન્સિંગ બરાબર ને આ સ્પોર્ટ્સનું પહેલી વખત આયોજન કરવામાં આવ્યાનું છે બરાબર ઓકે તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પ્રવાસી ભારતીય દિવસની વાત કરીએ પ્રવાસી ભારતીય દિવસ નવમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ આયોજન કરવામાં આવ્યું એકચ્યુઅલી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવે છે જેને આપણે એનઆરઆઈડી તરીકે પણ ઓળખીએ છીએ અને પ્રવાસી ભારતીય દિવસ કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે કારણ કે આ જ દિવસે ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા બરાબરને તો એમની યાદમાં એ દિવસની યાદમાં આપણે દર વર્ષે પ્રવાસી ભારત દિવસનું આયોજન કરીએ છીએ અને લગભગ આપણે બે હજાર ત્રણથી આ દિવસે શરૂ ઉજવવાનું શરૂ કર્યું છે બરાબરને રાઇટ એન્ડ આ દિવસ ભારતીય ડાયસ્પોરા કેવી રીતના ભારતના ડેવલપમેન્ટ માટે ઉપયોગી છે તેની બાબતમાં લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરવા માટે આ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે ડાયસ્પોરા એટલે કોઈપણ ભારતીય વ્યક્તિ જે વિદેશમાં રહે છે ત્યાં ભારતને રિપ્રેઝેન્ટ કરે છે રાઈટ તો વિદેશમાં કોણ કોણ રહે છે એનઆરઆઈ પીઆઈઓ અને ઓસીઆઈ બિન નિવાસી ભારતીયો નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ભારતીય મૂળના વ્યક્તિઓ પર્સન વિથ ઇન્ડિયન ઓરિજિન એન્ડ ઓસીઆઈ ઓવરસીન્સ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા બરાબરના ભારતના વિદેશી નાગરિકો આ ત્રણ લોકોને ભારતીય ડાયોસ્પોરા કહેવામાં આવે છે જે ભારતને બહારના દેશોમાં રિપ્રેઝેન્ટ કરે છે એનઆરઆઈ કોને કહેવાય એનઆરઆઈ એટલે દેશની બહાર રહેતા તમામ ભારતીયો એનઆરઆઈ કહેવાય પર્સન વિથ ઇન્ડિયન ઓરિજિન કોને કહેવાય પર્સન વિથ ઇન્ડિયન ઓરિજિન એટલે મિત્રો એવા લોકો કે જે લોકો બહાર રહે છે ભારતની બહાર રહે છે કે જેમના પેરેન્ટ્સ અથવા જેમની પત્ની બરાબરને જેમના પેરેન્ટ્સ જેમના ગ્રાન્ડ પેરેન્ટ્સ અથવા તેમની તેમના સ્પાઉસ એ ભારત જેમનો જન્મ ભારતમાં થયો હોય જેમનો જન્મ ક્યાં થયો હોય ભારતમાં જન્મ થયો હોય ને જો એક એવા વ્યક્તિ કે જેમનો જન્મ ભારતમાં નથી થયો પરંતુ તેમના પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ તથા તેમની પત્નીનો પણ જન્મ ભારતમાં થયો હોય તો એવા લોકોને શું કહેવાય પર્સન વિથ ધ ઇન્ડિયન ઓરિજિન ને એમ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કોને કહેવાય કે એમાં પીઆઈઓ કે જેમનો જન્મ ભારતમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અથવા તે પછી થયો છે બરાબરને તો તેમને કહેવાય ઓવરસી સિટીઝન ઓફ ઇન્ડિયા અને તે પછી તે ભારત છોડીને ગયા છે બરાબર ને ઓકે તો આ ત્રણ વસ્તુની તમારે ક્લિયરલી ખબર હોવી જોઈએ ઓકે જો આપણે ડેટાની વાત કરીએ તો ટોટલ ભારતના એનઆરઆઈસ અને ઓસીઆઈસની વાત કરીએ ટોટલ બત્રીસ મિલિયન લોકો એ ભારતની બહાર રહે છે બરાબર ને અને વિદેશી ભારતીયોમાં વિશ્વના સૌથી મોટા વિદેશી ડાયસ્પરોનો સમાવેશ થાય છે સૌથી વધારે જો કોઈ દેશના લોકો બહાર રહેતા હોય તો તે ભારતના લોકો છે બરાબરને દર વર્ષે આશરે બે પોઈન્ટ પાંચ મિલિયન પચીસ લાખ ભારતીય વિદેશમાં સ્થળાંતર કરે છે જે વિશ્વમાં સ્થળાંતર કરનારની સૌથી વધુ વાર્ષિક સંખ્યા છે બરાબર ને ઓકે દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસને સેલિબ્રેટ કરવા માટે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવે છે અને આ સત્તરમો પ્રવાસી ભારતીય દિવસ સંમેલન છે બરાબર ને રાઈટ અને મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેનું સંમેલન કરવામાં આવેલું હતું આ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું પ્રવાસી ભારતીય દિવસના સંમેલનનું રાઈટ ઓકે જો મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સની વાત કરું તેના કેન્દ્રીય મંત્રી કોણ છે ડૉક્ટર એસ જયશંકર રાજ્યમંત્રી છે વી મુરલીધરન મીનાક્ષી લેખી અને ડૉક્ટર રાજકુમાર રંજન સિંહ ને ઓકે